વિદ્યાર્થી મિત્રો, પેપર સેટ નંબર 3 જેની અંદર આપણો સેક્શન બી જે પ્રશ્ન નંબર 25થી શરૂ થાય, જેનો 25મો પ્રશ્ન છે સંસ્કૃતિના સંદર્ભમાં ભારતનો પરિચય આપો. આપેલી બંને સ્લાઇડ ઉપરથી પહેલાં તો આપણે આપણી કલ્ચરની વાત કરીએ, આપણી સંસ્કૃતિની વિવિધતાની વાત કરીએ. આપેલો મેપ છે એ આપણને આપણી સંસ્કૃતિના સાંસ્કૃતિક વારસાના સ્થળો, આપણું કલ્ચર, આપણા ફોક ડાન્સ એટલે કે આપણી સંસ્કૃતિ અને સાથે સાથે આપણી સભ્યતા અને એમાં પણ પ્રાકૃતિક વારસાની પણ અને આપણા રાષ્ટ્રીય પ્રતીકોની સાથે ધાર્મિક પ્રતીકો અને અનેક સ્થળોની પ્રતીતિ કરાવતી આપણી સંસ્કૃતિ સૌથી શ્રેષ્ઠ વિશ્વમાં અમૂલ્ય અથવા તો બેજોડ એવી ભારતીય સંસ્કૃતિ છે એના બંને ચિત્રો ઉપરથી આપણે એનું મૂલ્યાંકન કરીએ અને ત્યાર પછી એના સંદર્ભમાં આપણે આપણા દેશનો પરિચય આપવાનો હોય કે ભાઈ સંસ્કૃતિના સંદર્ભમાં ભારત દેશનો પરિચય આપો, આપણો એવો પ્રશ્ન છે. જોઈએ તો ભારતની વિશેષતાઓ સંસ્કૃતિના સંદર્ભમાં. ભારત દેશ છે એના માટે વિષ્ણુ પુરાણ એટલે આપણે જેમ ઋગ્વેદ કહીએ છીએ એમ ભારતનું ભારોભાર વખાણ અને ભારતની સંસ્કૃતિની નાના નાની બાબતોની છણાવટપૂર્વક ચર્ચા થઈ હોય એવો એક મહાન ગ્રંથ એટલે આપણો વિષ્ણુ પુરાણ. વિષ્ણુ પુરાણમાં ભારત માટે ભારત વર્ષ એવો નામ, ભારત દેશ આમ તો ઇન્ડિયા, હિન્દુસ્તાન, ભારતવર્ષ, આર્યાવ્રત, જંબુદ્વીપ આવા અનેક નામો ધરાવે છે. આ અલગ અલગ નામોની એની અલગ અલગ વિશેષતાઓ છે એ પણ આપણે ચર્ચા કરશું. આપણો બે ગુણનો પ્રશ્ન છે, આપણે મિનિમમ 4 મુદ્દાઓ લખવાના હોય તો એમાંનો પહેલો મુદ્દો આપણે કયો લખો તો કે ભાઈ ભારતના અતિ પ્રાચીન ગ્રંથ વિષ્ણુ પુરાણમાં ભારત વર્ષ એવો શબ્દ પ્રયોજાય છે. બીજો મુદ્દો તો કે આપણા શુભ કાર્યોની અંદર શરૂઆતમાં ભારતવર્ષ, ભરતખંડ, જંબુદ્વીપ, આર્યવ્રત આવા શબ્દોનો આપણે ઉપયોગ કરીએ છીએ. આપણે પ્રતિજ્ઞાઓની અંદર પણ આવા શબ્દોનો ઉપયોગ કરીએ. દરેક શબ્દની વાત કરું તો ભારતે ખૂબ જ પ્રાચીન સંસ્કૃતિ ધરાવે છે. લગભગ ભારતીય સંસ્કૃતિ 5000 વર્ષ જૂની સંસ્કૃતિ છે. એના કારણે વર્ષો જૂની સંસ્કૃતિ ધરાવતો દેશ એટલે એનું નામ પડ્યું ભારત વર્ષ. બીજી બાજુ ભરતખંડ એવું પણ માનવામાં આવે છે કે રાજા ભરતના નામ ઉપરથી ભારત દેશનું નામ ભરત અને એના ઉપરથી ભરતખંડ પડ્યું હશે. જંબુદ્વીપ એટલે કે આપણને ખ્યાલ છે કે ભારતના નકશાને આપણે નિહાળીએ તો આપણે ત્રણેય બાજુ પાણી દેખાય છે. દ્વીપ, દ્વીપ એટલે ટાપુ, એક વિશાળ, જંબુ એટલે મોટો, જંબો બરોબર, એક મોટો વિશાળ ટાપુ રૂપે દેશ, કારણ કે ઉત્તરમાં હિમાલય બાકીની ત્રણેય બાજુ સમુદ્રથી ઘેરાયેલો ભારત દેશ એક જંબુદ્વીપ તરીકે પણ ઓળખાય છે. અને આર્યવ્રત, પ્રાચીન સમયની અંદર ભારતની સૌથી સમૃદ્ધ પ્રજા ગણાતી આર્ય પ્રજા જેને આપણે નોર્ડિક પણ કહીએ છીએ, તો આ ચારેય નામો છે એની પાછળ એની હિસ્ટ્રી પણ છે, આપણે એની ચર્ચા કરી. પરંતુ આપણે લખવાનું ખાલી એટલું જ છે કે ભારતની ભારત પ્રાચીન ગ્રંથ વિષ્ણુ પુરાણમાં ભારત વર્ષ અને એ સિવાય ભારત માટે અનેક શબ્દોનો ઉપયોગ થાય છે એ ભારતની સંસ્કૃતિને કારણે છે, ભારતની સાંસ્કૃતિક વિશેષતાને કારણે છે. આ બાજુ જોઈએ તો ભારતની ઉત્તરે હિમાલય, પૂર્વ, પશ્ચિમ અને દક્ષિણ દિશાઓમાં સમુદ્ર જેવી કુદરતી સીમાઓ ધરાવે છે એટલે ત્રણેય બાજુ પાણી આવેલું છે. વિશ્વમાં ભારત વિસ્તારની દ્રષ્ટિએ તો કે 7મું સ્થાન છે અને વસ્તીની દ્રષ્ટિએ તો કે 2 સ્થાન છે. ચીન પછી ભારતનો વસ્તીની દ્રષ્ટિએ 2 ક્રમ છે. આઈ થિંક હાલમાં ચાઇનાની જે વસ્તી છે 140 કે 45 કરોડ છે અને આપણી વસ્તી આજે 135 કરોડ છે એટલે ખૂબ નજીકના સમયમાં કદાચ ભારત દેશ વસ્તીની દ્રષ્ટિએ પહેલા ક્રમે પણ આવી જાય બરોબર. ક્યાંક ને ક્યાંક આટલા મુદ્દાઓ છે આપણા બે ગુણના પ્રશ્ન માટે તો ઇનફ છે, છતાં એકાદ મુદ્દો લખીએ તો વિશ્વની પ્રજાને આપણે સમૃદ્ધ અને વૈવિધ્યપૂર્ણ સાંસ્કૃતિક વારસો આપ્યો છે. આપણા કલ્ચરને લીધે જ આપણે ફેમસ છીએ બરાબર. વિશ્વના દેશોની સંસ્કૃતિના સંદર્ભમાં ભારતીય સંસ્કૃતિ વિશેષ અને સૌથી મહાન ગણાય છે. એટલે 4 મુદ્દાને બદલે આપણે અહીંયા 5 મુદ્દા જેવું થઈ ગયું એટલે એટલું ઇનફ છે.